Good morning, students. Myself, Professor Mudwadia. આપણે બધાને ખ્યાલ જ છે કે ભાઈ આપણો દેશ અત્યારે એક મહામારીથી પીડિત છે, બરાબર. કોરોના વાયરસના લીધે આપણે કોઈ અત્યારે જે એજ્યુકેશનલ એક્ટિવિટીઝ છે એને કન્ટિન્યુઅસલી રન નથી કરી શકતા. એના માટે આ વિડીયો જે છે એ સ્પેસિફિક ફોર માય સ્ટુડન્ટ ઓનલી, જે બીબીએના જે આપણા વિદ્યાર્થી છે, જે બ્રહ્માનંદ ગ્રુપ ઓફ કોલેજીસ ચાપડાના ફોર્થ જે સેમેસ્ટરના જે સ્ટુડન્ટ્સ છે એના રિવિઝન પર્પઝ થ્રુ આપણે આ વિડીયો બનાવીએ છીએ, બરાબર. તો બધા શાંતિથી સાંભળજો. જે એઝ વી ડિસ્કસ્ડ ઇન અવર રેગ્યુલર લેક્ચર્સ અબાઉટ ધ માર્કેટ, બેઝિક્સ ઓફ માર્કેટ્સ રિલેટેડ ટુ ધ માર્કેટ્સ એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ્સ. સો લેટ્સ વી ડિસ્કસ અબાઉટ ધ માર્કેટ. વોટ ઇઝ ધ માર્કેટ? ફર્સ્ટ ઓફ ઓલ જો એક બેઝિકલી વાત કરીએ તો સ્પેસિફિકલી આ જે વિડીયો છે જે આપણે અત્યારે હું તમારી સાથે ડિસ્કસ કરું છું એ વિડીયોનો મેઇન પર્પઝ છે કે મારે તમને એક વખત જે કોન્સેપ્ટ આપણે ઓલરેડી બધા સ્ટડી કરી લીધેલા છે એ સ્ટડી જે કરી લીધેલા છે એ કોન્સેપ્ટનું રિવિઝન કરાવવાનું, બરાબર. તો તમે બધા શાંતિથી આ વિડીયો જોઈ અને તમારા જે કોન્સેપ્ટ જે છે કે જે તમે બહુ જાજો સમય આપણી વચ્ચે સમયનો વધુ પડતો ગેપ આવી ગયો છે એટલા માટે થઈને તમે બધા પાછાથી એને રિકોલ કરી શકો, રિમાઇન્ડ કરી શકો, એટલા માટે થઈને આ વિડીયો આપણે અત્યારે હું ઉતારું છું, બરાબર. તો સાંભળજો. બેઝિકલી જો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કર્યું હતું માર્કેટ, વોટ ઇઝ ધ માર્કેટ, મિનિંગ ઓફ માર્કેટ. તો આઈ થિંક તમને બધાને બોર્ડ ઉપરનું જે વર્ક છે એ ક્લિયરલી વિઝિબલ હોય છે. જો નથી તો પણ કોઈ વાંધો નહીં, અધરવાઇઝ હું તમને બોલીને પણ સાથે સાથે કહું છું, બરાબર. તો મિનિંગ ઓફ માર્કેટ, માર્કેટનો મતલબ શું થાય? વોટ ઇઝ ધ માર્કેટ ઇન જનરલ સેન્સ? જનરલ સેન્સનો મતલબ શું છે? તો કે આપણે જે જનરલ ટર્મની અંદર જે માર્કેટ છે એનો ઉચ્ચાર આપણે કઈ રીતના કરીએ છીએ, એની ડેફિનેશન આપણે કઈ આપીએ છીએ. બેઝિકલી માર્કેટના પર્સ્પેક્ટિવથી વાત કરીએ આપણે તો જનરલ સિનારીઓની અંદર માર્કેટ કોને કહેવાય? તો જો ઇન જનરલ સેન્સ માર્કેટ ઇઝ અ પ્લેસ. જો ફોકસ કરો, પ્લેસ, પ્લેસ મીન્સ એનીથિંગ, કોઈ પર્ટિક્યુલર જગ્યા કે જેને આપણે પ્લેસ કહીએ છીએ, વેર ધ કોમોડિટી એન્ડ સર્વિસ આર સોલ્ડ બાય ધ સેલર. કોઈ પણ જગ્યા કે જ્યાં કોઈ પણ પ્રકારની કોમોડિટી કે સર્વિસ છે એનું વેચાણ કરવામાં આવતું હોય, બરાબર. કોમોડિટી તમે કોઈ પણ લઈ શકો છો, કોમોડિટી એટલે કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ, કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ, બરાબર. કે પછી કોઈ પણ પ્રકારની સર્વિસીસ હોય કે જે સેલર દ્વારા સેલ કરવામાં આવતી હોય. ધેટ મીન્સ કે એ સર્વિસ અને કોમોડિટી છે એનું સેલિંગ છે એ સેલર દ્વારા કરવામાં આવતું હોય અને બાઉટ બાય ધ કન્ઝ્યુમર અને એને પરચેઝ કરવા માટે કોઈ કસ્ટમર, બાયર એન્ડ સેલર, બરાબર. ધેર આર ટુ પાર્ટીઝ, બે પાર્ટી છે. આપણી ડેફિનેશન ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. સિમ્પલી આપણે કહી શકીએ કે ભાઈ એક તો એક એવું પ્લેસ કે જ્યાં બાયર અને સેલરનું ઇન્ટરેક્શન્સ થતું હોય, બરાબર. બીજી વસ્તુ, સેકન્ડ થિંગ, કે જ્યાં કોઈ પણ કોમોડિટી કે સર્વિસ છે એની લેવડ દેવડ થતી હોય, બરાબર. બાઇંગ એન્ડ સેલિંગનું જે ટ્રાન્ઝેક્શન્સ થતું હોય એ જગ્યાને તમે જનરલ સેન્સની અંદર માર્કેટ કહો છો, બરાબર. ઓકે, લેટ્સ વી કેન સી. આગળ જોઈએ આપણે એક્ઝામ્પલ સાથે મારે તમને વાત કરવી હોય તો જો તમે બધા કોમનલી બધા ઇવન આપણે બધા કોમનલી એક સ્પેસિફિકલી માર્કેટ છે એનો ઉપયોગ કરતા હોય, માર્કેટ જે શબ્દ છે એનો રૂટીનની અંદર આપણી જે રૂટીન લાઈફ છે એની અંદર આપણે યુઝ કરતા હોય, જેની અંદર તમે વેજીટેબલ માર્કેટ છે, વેજીટેબલ માર્કેટ એક માર્કેટ છે કે જ્યાં આપણે કોઈ શાકભાજી લેવા આપણા વેજીટેબલ માટેના જે રૂટીન પરચેઝિંગ માટે આપણે માર્કેટની અંદર જતા હોય ત્યાં બાઇંગ અને સેલિંગ થતું હોય, આપણે એઝ અ બાયર જતા હોય અને જે વેજીટેબલ સેલર છે એ લોકો ત્યાં વેજીટેબલ સેલ કરતા હોય. અગેન ક્લોથ માર્કેટ, કપડાની ખરીદી માટેનું માર્કેટ છે. પછી ગોલ્ડ માર્કેટ છે. અલગ અલગ પ્રકારના ઘણા બધા માર્કેટના એક્ઝામ્પલ આપણી નજર સમક્ષ હોય છે, બરાબર. અગેન તો આ બધા જે છે એને જનરલ સેન્સની અંદર હું કહેવામાં આવે છે
માર્કેટ કહેવામાં આવે છે, બરાબર. બટ ઇન ઇકોનોમિક્સ, ઇકોનોમિક્સની અંદર વાત કરીએ, ઇકોનોમિક્સના પર્સપેક્ટિવ્સની જે દ્રષ્ટિએ આપણે વાત કરીએ, બરાબર, તો માર્કેટ હેઝ સ્પેશિયલ મિનિંગ. માર્કેટનો એક સ્પેશિયલ મિનિંગ નીકળે છે, અને સ્પેશિયલ મિનિંગ કયા પ્રકારનો નીકળે છે એ વસ્તુ આપણે ડિસ્કસ કરીએ. બોર્ડની લિમિટેશન્સના લીધે વિઝ્યુઅલ પ્રોપર ન હોવાથી હું તમને જસ્ટ એક્સપ્લેન કરીને કહું છું, બરાબર, કે ઇકોનોમિક્સના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ માર્કેટ એટલે શું થાય. જો ઇન ઇકોનોમિક્સ પર્સપેક્ટિવ્સ ઇટ ડઝ નોટ રિફર ટુ અ સ્પેસિફિક પ્લેસ, ધેટ મીન્સ વોટ, એનો મતલબ શું થાય તો કે ઇકોનોમિક્સ છે એના પર્સપેક્ટિવ્સ થ્રુ માત્ર એક જગ્યા એને તમે માર્કેટ કહી શકતા નથી. ડઝ નોટ રિફર અ સ્પેસિફિક પ્લેસ એટલે કે કોઈ એક ચોક્કસ જગ્યા કે જેને આપણે માર્કેટ કહી શકતા નથી. તો કોને કહેવાય, તો માર્કેટ કોને કહી શકીએ આપણે? તો અગેન, જો માર્કેટ ઇઝ અ ઓર્ગેનાઇઝેશન, માર્કેટ શું છે ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક્સ? માર્કેટ ઇઝ અન ઓર્ગેનાઇઝેશન વેર બાયર્સ આર બાય ઇન કોન્ટેક્ટ વિથ ધ સેલર્સ, જ્યાં બાયર્સ છે એ શું કરે, કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ વસ્તુ બાય કરે છે, બરાબર, સેલર્સના કોન્ટેક્ટ થ્રુ. સેલર્સના કોન્ટેક્ટ થ્રુ ઇન ધ સેન્સ કે ભાઈ સેલર્સ છે સ્પેસિફિકલી કે તમારે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી છે, બરાબર, તો તમારે કોઈ પણ સ્પેસિફિક જગ્યાએ જઈ અને બાય કરવું જરૂરી નથી. ઇકોનોમિક્સના પર્સપેક્ટિવ થ્રુ વાત કરીએ તો જ્યાં બાયર અને સેલર્સ છે એ એકબીજાના ઇન્ટરેક્શન્સમાં આવે છે, બરાબર, એકબીજાના સંપર્કમાં આવે છે, એ વસ્તુ પણ જરૂરી નથી, બરાબર. અગેન, જો આપણે આગળ ડિસ્કસ કરીએ, ઇટ ડઝ નોટ રિફર્સ ટુ અ સ્પેસિફિક પ્લેસ, ધેર મે બી એસ્ટાબ્લિશ કોન્ટેક્ટ ઓવર ટેલિફોન એન્ડ માર્કેટ કમ ઇન ટુ ધ એક્ઝિસ્ટન્સ. ઓકે, સિમ્પલી કે ભાઈ કોઈ જગ્યાની જરૂરિયાત નથી, તમે બાયર છો, કોઈ વ્યક્તિ છે, કોઈ અધર પાર્ટી છે કે જે લોકો સેલર છે, બરાબર, હવે તમારે કોઈ વસ્તુ બાય કરવી છે અને સેલર છે એને કોઈ વસ્તુ સેલ કરવી છે, ધેટ મીન્સ કે તમે એમના કોન્ટેક્ટમાં કોઈ પણ માધ્યમ થ્રુ, કોઈ પણ મીડિયમ થ્રુ આવી શકો છો, અને એ મીડિયમ મે બી ટેલિફોન હોઈ શકે, મે બી ઇન્ટરનેટ હોઈ શકે, કે જેના થ્રુ તમે બાઇંગ અને સેલિંગનું ટ્રાન્ઝેક્શન્સ છે એ કમ્પ્લીટ કરી શકો છો. તમે કોઈ વસ્તુ બાય કરી શકો છો અને સેલર છે એ કોઈ વસ્તુ સેલ કરી શકે છે. In context, જો એઝ અબાઉટ ડિસ્કશન, આપણે જે ડિસ્કશન કર્યું રિલેટેડ ટુ ધ માર્કેટ, મતલબ અમુક ચોક્કસ બાબતો છે કે જેને એસેન્શિયલ એલિમેન્ટ કહી શકો, વિધાઉટ ધોઝ એલિમેન્ટ માર્કેટ કેન નોટ એક્ઝિસ્ટ, માર્કેટનું અસ્તિત્વ પોસિબલ નથી. તો એ એલિમેન્ટ ક્યાં છે, એલિમેન્ટ આપણે જોવાના છે, એલિમેન્ટ ઇન ધ સેન્સ કે બધી નેસેસરી થિંગ્સ કે જે અવેલેબલ નથી તો માર્કેટ પણ અવેલેબલ ના હોય, બરાબર, અથવા તો માર્કેટનું એક્ઝિસ્ટન્સ છે એ પોસિબલ નથી. લેટ્સ વી કેન ડિસ્કસ વન બાય વન. ફર્સ્ટ ઓફ ઓલ, બાયર્સ. જો આપણે ડિસ્કસ કર્યું કે બાયર્સ અને સેલર્સ એકબીજાના ઇન્ટરેક્શન્સમાં આવે, કોમોડિટી કે સર્વિસ છે એનું ટ્રાન્ઝેક્શન્સ કરે, તો માર્કેટનું એક્ઝિસ્ટન્સ થયું કઈ બધાય, બરાબર. તો બાયર્સ છે, ફર્સ્ટ એલિમેન્ટ કયો છે, નેસેસરી એલિમેન્ટ, તો કે બાયર્સ, વિધાઉટ બાયર્સ કોઈ પણ કોમોડિટી માટે જો બધી વસ્તુ છે, જેમ કે સેલર અવેલેબલ છે, ઇન્ટરેક્શન્સ પણ પોસિબલ થઈ શકે એમ હોય, એક્ઝિસ્ટન્સ ઓફ કોમોડિટી, કોમોડિટી પણ છે, પ્રાઇસ પણ ડિફાઈન હોય, પણ વિધાઉટ બાયર કોમોડિટી કોને વેચવી, બરાબર, એટલે બાયર ના હોય તો માર્કેટનું અસ્તિત્વ છે એ પોસિબલ થતું નથી. અ પ્રોડક્ટ વિલ બી પ્રોડ્યુસ એન્ડ માર્કેટેડ ઓનલી ઇફ દેર ઇઝ બાયર ફોર ઇટ. પ્રોડક્ટ ત્યારે જ પ્રોડ્યુસ થાય અને એને માર્કેટમાં ત્યારે જ જવા દેવામાં આવે કે જ્યારે માર્કેટમાં એ પ્રોડક્ટને ખરીદનારાઓ, એટલે કે માર્કેટમાં એ પ્રોડક્ટને બાય કરનારાઓ છે એ અવેલેબલ હોય, અધરવાઇઝ પ્રોડક્ટ છે એનો કોઈ મતલબ રહેતો નથી. Then second thing, second essential element is
સેલર. બીજો એસેન્શિયલ એલિમેન્ટ છે એ કોણ છે? તો કે સેલર છે, બરાબર. હવે સપોઝ કે ભાઈ તમારી પાસે પ્રોડક્ટ છે, બાયર છે, બરાબર. ઇવન બીજા બધા એલિમેન્ટ પણ માર્કેટની અંદર અવેલેબલ છે, પણ માર્કેટની અંદર પ્રોડક્ટને વેચવા વાળો કોઈ વ્યક્તિ અવેલેબલ નથી, એટલે કે એ પ્રોડક્ટ આપવા માટે કોઈ તૈયાર નથી, ત્યારે પણ કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન છે એ પોસિબલ નથી. અગેઇન, માર્કેટ વિલ નોટ કમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ ઇફ દેર ઇઝ નો સેલર ઓફ ધ કોમોડિટી. માર્કેટનું અસ્તિત્વ ત્યારે નથી આવતું કે જ્યારે કોઈ માર્કેટની અંદર સેલર હોતો નથી, બરાબર. ધેન થર્ડ થિંગ, ત્રીજી વસ્તુ છે ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન કોને કહી શકીએ આપણે? તો કે જો એક બાયર છે અને બીજો એ પ્રોડક્ટને વેચનારો એક સેલર છે, બરાબર. બંને એકબીજાના સંપર્કમાં આવે તો એને ઇન્ટરેક્શન કહી શકીએ. અગેઇન, ઇન્ટરેક્શન મે બી કોઈ પણ માધ્યમ થ્રુ હોઈ શકે. ઇટ મે બી ટેલિફોનિક ઇન્ટરેક્શન, ઇટ મે બી ઇન્ટરનેટ થ્રુ તમે કોઈ પણ વસ્તુને બાય કરો છો કે સેલ કરો છો, બરાબર. કે પછી તમે પર્સનલી કોઈ પ્લેસ ઉપર જઈ અને કોઈ પણ કોમોડિટીનું બાઇંગ કે સેલિંગ કરો છો, બરાબર. જો અગેઇન દેર શુડ બી ઇઝી એન્ડ પ્રોપર ઇન્ટરેક્શન બિટવીન બાયર એન્ડ સેલર્સ. બાયર અને સેલર વચ્ચે ઇઝી અને પ્રોપર ઇન્ટરેક્શન છે એ થવું જોઈએ. જો એ પ્રોપર ઇન્ટરેક્શન નથી થતું તો કોઈ પણ ટ્રાન્ઝેક્શન થવાનું નથી, અને કોઈ ટ્રાન્ઝેક્શન નથી થવાનું દેટ મીન્સ કે બાઇંગ કે સેલિંગ છે એ પોસિબલ નથી. એક્ઝિસ્ટન્સ ઓફ કોમોડિટી. કોમોડિટી કોને કહીએ આપણે? આપણે વાત કરી કે ભાઈ કોમોડિટી છે કે કોઈ પણ પ્રકારની સર્વિસ છે, બરાબર. એના વગર બાઇંગ કે સેલિંગ છે એ કોનું તમે કરો? વિધાઉટ એની કોમોડિટી ઓર વિધાઉટ એની સર્વિસ બાઇંગ અને સેલિંગ છે એ પોસિબલ નથી. ધેટ્સ વાય મસ્ટ એક્ઝિસ્ટન્સ ઓફ કોમોડિટી. કોમોડિટી છે એનું એક્ઝિસ્ટન્સ હોવું જરૂરી છે. દેર મસ્ટ બી સમ કોમોડિટી મટીરિયલ ઓર ઇમટીરિયલ કે જેનું તમે શું કરી શકો? બાઇંગ અને સેલિંગ કરી શકો. કોઈ પણ પ્રકારનું મટીરિયલ હોય, કોઈ કોમોડિટી હોય, કોઈ પ્રોડક્ટ છે, કોઈ પણ પ્રકારની સર્વિસ છે, વિચ આર સમ પર્સન્સ વી રેડી ટુ પ્રોડ્યુસ એન્ડ સેલ. અગેઇન, સમ પર્સન્સ વી રેડી ટુ બાય ઓન ધેટ કોમોડિટી. જેના માટે કોઈ વ્યક્તિ છે એ કોમોડિટીને પ્રોડ્યુસ અને એને વેચવા માટે તૈયાર હોવો જોઈએ. જ્યારે બીજી બાજુ સામેની સાઈડમાં કોઈ વ્યક્તિ છે કે એ કોમોડિટી છે એને પરચેજ કરવા માટે રેડી હોવો જોઈએ, બરાબર. જો આ વસ્તુ નથી થતી પોસિબલ તો માર્કેટનું એક્ઝિસ્ટન્સ પણ પોસિબલ નથી. એન્ડ લાસ્ટ વન, જો પ્રાઇઝ. પ્રાઇઝ કોને કહેવાય? તો કે કોઈ પણ કોમોડિટી છે, એની ઓફ ધ કોમોડિટી આપણે માર્કેટમાં જઈએ છીએ, બરાબર. જ્યાં તમે કોઈ પણ વસ્તુ લેવા માટે જાઓ છો તો તમે એ વસ્તુની કિંમત ચૂકવો છો, એક સ્પેસિફિક પ્રાઇસ છે એ તમે આપો છો, બરાબર. તો આ પ્રાઇસ છે એ ડિફાઇન હોય, બાયર દ્વારા ડિફાઇન કરવામાં આવે અને સેલર દ્વારા ડિફાઇન કરવામાં આવતી હોય, બરાબર. બાયર છે એ ચોક્કસ પ્રાઇઝે કોઈ વસ્તુ પરચેજ કરવા માંગતો હોય, જ્યારે સેલર છે એ ચોક્કસ પ્રાઇઝે કોઈ વસ્તુ છે એ સેલ કરવા માંગતો હોય, બરાબર. હવે આ પ્રાઇસ છે, વિધાઉટ પ્રાઇસ, જો પ્રાઇસ ડિફાઇન નથી, પ્રાઇસ નક્કી નથી, તો સેલરને માટે મૂંઝવણ ઊભી થઈ જાય કે ભાઈ કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એ કઈ પ્રાઇઝે મારે ચૂકવવી. અથવા તો બાયર છે એના માટે પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય કે ભાઈ કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એ કઈ કિંમતે પરચેજ કરવી, બરાબર. તો વિધાઉટ પ્રાઇસ, જો એક્સચેન્જ વિલ ટેક અ પ્લેસ ઓનલી વેન બાયર્સ એન્ડ સેલર્સ મ્યુચ્યુઅલી એગ્રી ટુ અ પર્ટિક્યુલર પ્રાઇસ. બાયર અને સેલર જ્યારે સાથે એગ્રી થાય, મ્યુચ્યુઅલી એટલે કે એકબીજા સાથે મળીને એગ્રી થાય, ત્યારે જ કોઈ પણ કોમોડિટી છે એનું બાઇંગ અને સેલિંગ છે એ પોસિબલ થઈ શકે. વિધાઉટ એગ્રીમેન્ટ બિટવીન બાયર એન્ડ સેલર કોમોડિટીનું બાઇંગ અને સેલિંગ છે એ પોસિબલ નથી થતું. જ્યારે તમે કોઈ પણ પ્રોડક્ટ લેવા જાઓ છો ત્યારે તમે કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસને લઈ અને હંમેશા શું કરતા હોય? બાર્ગેનિંગ કરો છો, બરાબર. પ્રોડ્યુસરો સાથે તમે સેલર સાથે આપણે શું કરીએ છીએ? બાર્ગેનિંગ કરીએ છીએ. આપણે જે પ્રોડક્ટ લેવી છે, સપોઝ ફોર એક્ઝામ્પલ તમારે કોઈ એક પ્રોડક્ટ લેવી છે અને જે પ્રોડક્ટની કિંમત છે 100 રૂપિયા, એ પ્રોડક્ટની કિંમત કેટલી છે? 100 રૂપિયા છે. હવે એવા સમયે તમે એ પ્રોડક્ટ, જ્યારે જે વ્યક્તિ પ્રોડક્ટને વેચે છે એની પાસે તમે તમારી જે કિંમતે તમારે પ્રોડક્ટ પરચેજ કરવી છે એ કિંમત તમે એને જણાવવાના છો કે ભાઈ આ વસ્તુ છે એ મારે 100 રૂપિયામાં પરચેજ કરવી છે. 100 રૂપિયાની કિંમતમાં
ઈ જે સેલર છે ઈ વ્યક્તિ ઈ પ્રોડક્ટ તમને આપવા માટે એગ્રી થતો નથી. ઈ વ્યક્તિ એમ કે નહીં 120 રૂપિયાથી નીચે હું તમને પ્રોડક્ટ નહીં આપું. એટ ધેટ ટાઈમ તમારું જે ટ્રાન્ઝેક્શન્સ છે ઈ કમ્પ્લીટ થતું નથી, બરાબર. અને ટ્રાન્ઝેક્શન્સ કમ્પ્લીટ નથી થતું એટલે કે કોઈ પણ પ્રકારનું બાઇંગ કે સેલિંગ થતું નથી. જ્યારે બંને તમે કોઈ પ્રોડક્ટ 100 રૂપિયાની કિંમતમાં લેવા માંગો છો, જ્યારે સામેની સાઈડમાં કોઈ સેલર છે એ પોતાની પ્રોડક્ટ 100 રૂપિયાની કિંમતમાં વેચવા માંગે છે, ત્યારે જ કોઈ પણ પ્રકારની ડીલ તમારા અને જે સેલર વચ્ચે છે એ પોસિબલ છે, બરાબર. ઓકે, થેન્ક યુ. તો આ ટોપિક છે એને આપણે અત્યાર સુધી અહીંયા આપણે રાખીએ છીએ. આગળ નેક્સ્ટ જે માર્કેટ રિલેટેડ જે ટોપિક છે જેની અંદર આપણે ક્લાસિફિકેશન ઓફ માર્કેટ જોવાનું છે. બહુ જાજુ બ્રીફ નહીં આપણે ડિસ્કસ કરીએ, પણ મેઇન જે ક્લાસિફિકેશન્સ માર્કેટને કેટલા ભાગે ક્લાસિફાઈડ કરી શકાય એ પોઈન્ટ આપણે નેક્સ્ટ જે સેશન છે એની વચ્ચે એની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ. થેન્ક યુ.